નામ એ પડકાર છે વોટ ઇઝ ધેર ઇન અ નેમ આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે નામમાં તે વળી શું રાખ્યું છે વાત સાચી છે કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી પણ આપણે તેવા બનવાનું છે એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે એક બહુ જૂની પુરાણી કથા છે કોઈ બાળકના મા બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું મા બાપે નામ પાડ્યું પાપક આ પાપક એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય હવે વિચારવાનો મુદ્દો એ હતો કે જેનું નામ પાપક રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે આ પાપી છે આ નામથી તે વ્યક્તિ મુશ્કેલીમાં મુકાવવા લાગ્યો મોટો થતો ગયો તેમ તો આ નામ એને પજવવા લાગ્યું દોસ્તો કુટુંબીયો સૌ મજાકમાં તેનું નામ ઉચ્ચારવા લાગ્યા આ માણસના એક ગુરુ હતા એક ગુરુ પાસે કંટાળીને ગયો અને એમણે કહ્યું ગુરુજી મારું નામ બદલી આપો તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે તમે મારું આ અપ્રિય અશુભ અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો બસ ગુરુએ ઘણું સમજાવ્યું કે નામમાં કંઈ નથી દોસ્ત નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું પરંતુ એમણે કહ્યું ગુરુજી મહેરબાની કરો હું આપને પગે પડું આ એક જ માંગ આપની પાસે કરું મને ખ્યાલ છે થોડું કઠિન કામ છે પણ મારું નામ આપ બદલી આપો એ માણસે જ્યારે બહુ જ આગ્રહ રાખ્યો ત્યારે ગુરુને વિચાર આવ્યો કે ના તો નહીં પડાય એટલે એમણે કહ્યું તું જા આખા ગામમાં જઈ આવ ફરી આવ લોકોને પૂછી આવ કે તમારું નામ શું છે અને તું મને એવું બતાવી દે કે જેવું જેનું નામ છે એવા તેના ગુણ છે તો હું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ પાપક તો હોશમાં આવી ગયો એ જોશ જોશભેર ઉપડ્યો બધે જ જઈ આવ્યો ખોજ કરવા માટે ભાઈ શ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળી પડ્યા પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો એને પૂછ્યું તારું નામ શું છે તો જવાબ મળ્યો નયન સુખ ચોખી ગયો પાપ હદ થઈ ગઈ નામ નયન સુખ અને આંખમાં તો એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા દેવા આગળ ચાલો આગળ ગયો ત્યાં એક સ્મશાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું ભાઈ કોણ મરી ગયું તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે જવાબ સાંભળીને એ વધુ ચોંક્યો જવાબ મળ્યો જીવક એટલે તો જે જીવે છે તે આ તો બહુ ખરાબ નામ છે જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો ગજબ છે ગુજરાતી બાળ સાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે બે લીટીની લઘુકથા છે કોઈએ કહ્યું સાંભળો છો જીવનલાલ મરી ગયા આશ્ચર્ય સાથે જવાબ મળ્યો શું કહો છો જીવનલાલ જીવતા હતા આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા કર્યા અને એને જાણવા મળ્યું કે નામ ધનપાલ હોય તો માણસ તો ભિખારી છે અને પૈસા માટે હેરાન હેરાન થાય છે નામ પથિક છે તો એ બીજાને પથ પૂછતો હોય છે એ થાક્યો હાર્યો ને પાછો આવ્યો એણે આવીને ગુરુને વર્ણન કર્યું ગુરુજી આપ કહો છો તે સાચું છે નામ તેવા કોઈના ગુણ નથી ગુરુએ સમજાવ્યું કે તારું નામ સુંદર છે અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું એટલે તું પાપી છો તું યાદ રાખ ને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાના બસ એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે એ સાર્થક થઈ જશે નામ એ પડકાર છે એનાથી સમજી લેવાની જરૂર નથી કે જે નામ છે એ તમે છો ખરેખર જે નામ છે એ તમારે થવાનું છે નામ મળ્યું એટલે સાર્થક નથી થયું પણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઊભી થઈ છે તમને જ્યારે દેહ મળ્યો છે ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે જેનું નામ સચ્ચિદાનંદ હોય એ કાંઈ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઊભી થઈ સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે સચ્ચિદાનંદ કદી ઉદાસ રહી શકે મળદાલની જેમ બેસી શકે તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળ ખાતું નથી નામ એ સંભાવનાનો એક પડાવ છે